गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे जोईशुं कि जे विंडोज छे तेने एक्टिव केवी रीते करवुं। डेस्कटॉप पर त्रण विंडोज छे ते खुली छे, कई कई? तो डॉक्युमेंट्स, पिक्चर्स अने म्यूजिक। तो आ जुओ डेस्कटॉप छे तेनामां त्रण जे विंडोज बतावे छे, अहींया डॉक्युमेंट्स, पिक्चर्स अने म्यूजिक। तो आ जे विंडोज आपेली छे तेने एक्टिव केवी रीते करवुं ते आपणे शीखवानुं छे। जो सौथी पहेला छे कि जे डॉक्युमेंट्स छे तेने आपणे एक्टिव करवो होय तो शुं करवानुं? हवे आ डॉक्युमेंट ने आपणे एक्टिव करवा माटे डॉक्युमेंट उपर क्लिक करशुं। एवी ज रीते जो बीजा प्रकारनुं जे आपेलुं छे पिक्चर्स, तो पिक्चर्स ने आपणे एक्टिव करवो तो शुं करवो कि पिक्चर्स उपर क्लिक करवानुं। अने जे लास्टमां छे म्यूजिक, म्यूजिक ने एक्टिव करवा माटे आपणे तेना उपर क्लिक करी अने आपणे जे विंडोज छे तेने आपणे एक्टिव करी शकीए छीए। टूंकमां अहींया जे आपेला छे विंडोज, जे डॉक्युमेंट्स, पिक्चर्स अने म्यूजिक, तेने आपणे कोईपण जे विंडोज छे तेने आपणे एक्टिव करवा माटे आपणे तेना ઉપર क्लिक करी अने ते विंडोजने आपणे एक्टिव करी शकीए छीए। एना पछी छे के पिक्चर्स विंडोने एक्टिव करवा माटे टाइटल बार पर तेना ઉપર क्लिक करवानुं। जेवी रीते आपणे हमणां जोयुं जे पिक्चर्स होय अथवा तो म्यूजिक अथवा तो जे डॉक्युमेंट्स छे तेने आपणे एक्टिव करवा माटे तेना ઉપર आपणे क्लिक करीशुं। ते विंडो छे हवे स्क्रीन पर आगळ आवशे अने म्यूजिक छे ते विंडो पाछळ जती रहेशे। એટલે કે આપણે જો અત્યારે પિક્ચર્સ વિન્ડો છે તેને આપણે એક્ટિવ કરીએ તો લાસ્ટમાં આપણે જે મ્યુઝિક વિન્ડોને આપણે એક્ટિવ કરી હતી તો તે વિન્ડો પાછળ જતી રહેશે અને જે વિન્ડો અત્યારે આપણે હાલમાં એક્ટિવ કરીએ છીએ તે વિન્ડોઝ આગળ આવી જશે। એના પછી યાદ રાખવામાં જોઈએ કે ટાસ્ક બાર પર વિન્ડોઝ એક્સપ્લોરમાંથી તમે જે વિન્ડોઝ છે તેને આપણે એક્ટિવ કરી શકીએ છીએ। જેવી રીતે આપણે હમણાં ડેસ્કટોપ પરથી આપણે વિન્ડોઝને એક્ટિવ કરી એવી રીતે આપણે વિન્ડોઝ એક્સપ્લોર છે તેનામાંથી આપણે વિન્ડોઝને એક્ટિવ કરી શકીએ છીએ। આપણે પિક્ચર્સ વિન્ડોને એક્ટિવ વિન્ડો બતાવી છે, જો અહીંયા આજે બતાવી છે તો કઈ વિન્ડોને એક્ટિવ વિન્ડો તરીકે બતાવી છે તો પિક્ચર્સ વિન્ડોને બતાવી છે। ટાસ્ક બાર પર વિન્ડોઝ એક્સપ્લોરમાંથી જે માઉસ પોઇન્ટર છે તેને લઈ જાઓ। હાઇલાઇટ થયેલી એક્ટિવ વિન્ડો છે તે પિક્ચર્સ સહિત તમે જે ત્રણ ખુલ્લી જે વિન્ડો છે તે તમે જોઈ શકો છો। જો અહીંયા જે ડોક્યુમેન્ટ્સ, પિક્ચર્સ અને જે મ્યુઝિક છે તેનામાંથી એક્ટિવ વિન્ડો કઈ છે તે આપણને હાઇલાઇટ થયેલી બતાવે છે, તો જે પિક્ચર્સ છે તે એક્ટિવ વિન્ડો છે। એના પછી આપણે જો મ્યુઝિક વિન્ડો છે તેને આપણે એક્ટિવ કરવું હોય તો તેના ઉપર ક્લિક કરવાનું, અને ડોક્યુમેન્ટ્સને આપણે એક્ટિવ કરવું હોય તો તેના ઉપર આપણે ક્લિક કરી અને તે વિન્ડોઝને આપણે એક્ટિવ કરી શકીએ છીએ। અહીંયા જો જે પિક્ચર્સ છે તે એક્ટિવ વિન્ડો છે, અને એના પછી આપણે જે મ્યુઝિક છે તેને આપણે એક્ટિવ કરવું હોય તો આપણે મ્યુઝિકને તેના ઉપર ક્લિક કરી અને વિન્ડોઝને આપણે એક્ટિવ કરી શકીએ છીએ। એના પછી આવે છે કે વિન્ડોને છે આપણે જો મિનિમાઇઝ અથવા તો મેક્સિમાઇઝ કેવી રીતે કરવો અને રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કેવી રીતે કરવું, આપણે ધોરણ 1 કરી અને ધોરણ 7 પણ આપણે શીખી ગયા છીએ, જે એકદમ સિમ્પલ છે કે મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ અથવા તો જે રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કેવી રીતે કરવું। હવે આપણે અહીંયા જે માય ડોક્યુમેન્ટ્સ છે તેને આપણે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ કરીને આપણે જોઈશું। જો હવે સૌથી પહેલાં આપણે જોઈશું મિનિમાઇઝ કેવી રીતે કરવું, તો મિનિમાઇઝ કોને કહેવાશે? અહીંયા જે ત્રણ સિમ્બોલ જે આપેલા હોય એનામાંથી જે પહેલું જે હોય, જે માઇનસ જેવી જે નિશાની હોય છે, શેનું હોય છે? તો મિનિમાઇઝનું હોય છે। તેના ઉપર આપણે ક્લિક કરીએ તો મિનિમાઇઝ ઉપર ક્લિક કરવાથી શું થશે, જે વિન્ડોઝ છે તે ડેસ્કટોપ પરથી આપણે અદ્રશ્ય થઈ જશે અને નીચે જે ટાસ્ક બાર છે તેનું આપણે ફક્ત આઇકન બટન અહીંયા જોઈ શકીએ છીએ। જો અહીંયા જે દેખાય છે માય ડોક્યુમેન્ટ્સ, એટલે ટૂંકમાં મિનિમાઇઝ ઉપર ક્લિક કરવાથી વિન્ડોઝ છે તે અદ્રશ્ય થઈ જાય છે ડેસ્કટોપ પરથી, અને અહીંયા જે નીચે ટાસ્ક બાર છે તેનું ફક્ત આપણે આઇકન બટન જોઈ શકીએ છીએ। એના પછી બીજા નંબરનું આવે છે જે વચ્ચેનો જે સિમ્બોલ છે કયું હોય છે, તો રિસ્ટોર ડાઉન હોય છે। તો જો એના ઉપર ક્લિક કરવાથી આપણે રિસ્ટોર ડાઉન ઉપર આપણે ક્લિક કરીશું તો જે તે વિન્ડોઝ છે તે કેવી થઈ જશે, નાની થઈ જશે, અને ફરીથી આપણે તેને મૂળ સાઇઝમાં લાવવા માટે વળી આ જે વચ્ચેનો જે સિમ્બોલ છે તેના ઉપર ક્લિક કરવાથી, એટલે કે આને શું કહેવાશે, તો મેક્સિમાઇઝ। હવે આપણે આવી રીતે મેક્સિમાઇઝ કરવાથી આ જે વિન્ડોઝ છે તે તેની મૂળ સાઇઝમાં આવી જાય છે। તો આવી રીતે રિસ્ટોર ડાઉન દ્વારા આપણે જે વિન્ડોઝ છે તેને આપણે નાની અથવા તો મોટી કરી શકીએ છીએ। અને જે સૌથી જે લાસ્ટ બટન છે આપણને ખબર છે, જે ચોકડી જેવી જે નિશાની હોય છે સેનો છે ક્લોઝ, જે તે બ્રાઉઝર હોય, ડોક્યુમેન્ટ્સ હોય, પિક્ચર્સ હોય અથવા તો જે વિન્ડોઝ હોય તેને આપણે બંધ કરવા માટે આપણે સેની જરૂર પડે છે, તો આ ક્લોઝ। હવે આપણે ક્લોઝ ઉપર ક્લિક કરીએ તો જુઓ ક્લોઝ ઉપર ક્લિક કરવાથી આ જે તે જે વિન્ડોઝ હોય છે તે અદ્રશ્ય થઈ જાય છે અને જે નીચે આઇકન બટન આપણે જોઈ શકતા નથી। ફરી એકવાર આપણે તેનું રિવિઝન કરી લઈએ। જો અત્યારે હાલની જે વિન્ડો છે એક્ટિવ વિન્ડો આપણે માય ડોક્યુમેન્ટ્સને બતાવી છે, હવે સૌથી પહેલાં આપણે મિનિમાઇઝ કરશું તો મિનિમાઇઝ કરવાથી વિન્ડોઝ છે તે અદ્રશ્ય થઈ જાય છે અને નીચે ટાસ્ક બાર પર તેનું આપણે આઇકન બટન જોઈ શકીએ છીએ। હવે જો આપણે આવી રીતે મિનિમાઇઝ કરી અને તેની વિન્ડોને ફરીથી મૂળ સાઇઝમાં લાવવા માટે આપણે તેના ઉપર ક્લિક પણ કરી શકીએ છીએ।
जो आ रीते क्लिक करें आप रीते मूल साइज में लाई सकी छे। हवे एना पछी बीजा नंबर आए रिस्टोर डाउन, तो रिस्टोर डाउन पर क्लिक करी अने विंडो ने अपने नानी करी सकी छी। अने एना पछी जे वच्चेनो सिम्बोल छे तेना उपर आपणे क्लिक करी एटले के मेक्सिमाइज़ में आपणे क्लिक करवाथी विंडोज़ छे ते तेनी मूळ साइज़ में आवी जाय छे। अने जे लास्ट जे बटन छे क्लोजनो तेना उपर आपणे क्लिक करी अने जे ते जे प्रोग्राम होय तेने आपणे बंद करी सकीए छीए एटले के क्लोज़। तो आ रीते आपणे जे ते विंडोज़ होय तेने आपणे मिनिमाइज़, मेक्सिमाइज़, रिस्टोर डाउन अने क्लोज़ करी सकीए छीए।